સુરતની ભેસ્તાન પોલીસ મથકની હદમાં ઉનમાં હિન્દુ ચાની દુકાન પાસે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરી સ્કોર્પિયો કારથી પીસીઆર વાનને ટક્કર મારી પલટી ખવડાવનાર બુટલેગરને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો. સુરતના ભેસ્તાનમાં પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરનાર બુટલેગર યુસુફ ખાનને આખરે ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો. વાત એમ છે કે ભેસ્તાન પોલીસ મથકની હદમાં ઉનમાં હિન્દ ચા પાસે બે ટોળા વચ્ચે થયેલ ઝઘડામાં છોડાવવા ગયેલી ભેસ્તાન પોલીસ પર ઉન ભીંડી બજાર ખાતે રહેતા બુટલેગર યુનુફ ઉર્ફે ટેની મુશર્જફર પઠાણે હુમલો કર્યો. પોલીસની પીસીઆર વાનને સ્કોર્પિયો કારથી ટક્કર મારી કોન્સ્ટેબલ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો, જે ગુનામાં ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને બુટલેગર તેવા ઉન ભીંડી બજાર ખાતે રહેતા યુનુસ ઉર્ફે ટેની મુજફર પઠાણને ઝડપી પાડ્યો. સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે. આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુજફ્ફર ખાન પઠાણ. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો, એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી, એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી. પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2-3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા. એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પીસીઆર વાન જતી હતી. અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપીએ ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો. આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.